લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં સર્વ સમાજના પુરુષો દ્વારા થયેલા અન્યાય બાબતે નાયક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં સર્વે સમાજના બેરોજગાર યુવાનોએ ફોર્મ ભરેલા તે બાબતે લેખિત પરીક્ષા તેમજ શારીરિક કસોટી પૂર્ણ થઈ ગયેલ છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત નામદાર રાજ્ય સરકારે મૂળ જાહેરાત સિવાય મહિલા ઉમેદવારોની સંખ્યા 2485 સીટોની વધારો કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના આ નિર્ણયને અમે આવકારીએ છીએ. રાજ્ય સરકારના મહિલા અનામત કાયદા મુજબ કોઈપણ સરકારી નોકરીઓમાં 33% મહિલાઓ અને 67% પુરુષોનું સ્થાન આપવું જોઈએ. આમ સરકારશ્રી દ્વારા મહિલાઓની 2485 સીટો વધારવામાં આવી છે, જેના સાપેક્ષમાં પુરુષ ઉમેદવારોની સંખ્યા પણ વધારવી એ ન્યાયના હિતમાં છે. અમારી માંગણી છે કે મહિલા ઉમેદવારોની સીટો વધારવામાં આવી છે, તેના સાપેક્ષમાં પુરુષ ઉમેદવારની સીટો પણ વધારવામાં આવે તેમજ તે બાબતે તાત્કાલિક જાહેરાત કરવામાં આવે. આ સમસ્યાથી રાજ્યના 5000 ઉમેદવારો અને તેના પરિવારો અસરગ્રસ્ત છે. આ બાબતની ગંભીરતાને લક્ષમાં લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે LRDના ઉમેદવારોએ થરાદ નાયબ કલેક્ટર અને નાયબ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. પ્રકાશ ચૌધરી, JLSTV, થરાદ. થરાદ મુકામે અમે એટલે LRDના બધા ભાઈઓએ ભેગા મળીને નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને જે રીતે મહિલાઓની સંખ્યાઓમાં વધારો કર્યો એવી રીતે ભાઈઓની સીટોમાં પણ વધારો કરો એવી અમારી સરકારશ્રીને અપીલ છે. આપ દ્વારા મીડિયા દ્વારા અમે સરકારશ્રીને વાત પહોંચાડવા માટે